આ તહેવાર આવે ત્યારે બધા દીવા કરે છે, હે ને ફુવા? સમયરાજ, વાત તો સાચી છે, પણ દીવા કરવાની વાત વિચિત્ર છે. આમ તો અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવવાનો હોય. હકીકત તો એ છે કે અંધકાર હોય તો જ દીવાની જરૂર પડે. એનો અર્થ એ કે અંધકાર તો છે, પણ અત્યારે બધું સારું થઈ રહ્યું છે, ત્યારે આપણે નેગેટિવ વાતો કેમ કરીએ? સાચું કહ્યું ફુવા, પણ અંધકાર તો આ સંસારમાં સર્વત્ર છે ને, એટલે જ દીવાનો પ્રકાશ જરૂરી છે. શાશ્વત સત્ય, વિજયની વાત સાચી છે. પવિત્ર દીવા પ્રગટાવા એટલે અધર્મનો નાશ અને ધર્મનો પ્રસાર. ઘરમાં અને ઘરની બહાર દીવા કરીને અંધકારને દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, એટલે આપણા મનનો અંધકાર પણ દૂર થઈ જાય છે, ચારે તરફ પ્રકાશ ફેલાઈ જાય છે. આ પૂજાનું પણ એક પૌરાણિક મહત્વ હોય છે. ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકોને ત્રણ પગલામાં જ માપી લીધા હતા અને એ ભૂમિ દાનમાં પ્રાપ્ત કરી હતી, અને બલિરાજાને પાતાળમાં દબાવી દીધા હતા. પણ ધરતી પર લોકો બલિરાજાનું બલિદાન યાદ રાખે એટલે બલિન્દ્ર દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. અરે આટલું જ નહીં, ત્રેતા યુગમાં જ્યારે શ્રીરામજી રાવણનો વધ કરીને અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે ત્યાંના લોકોએ દીવા પ્રગટાવીને એમનું સ્વાગત કર્યું. શ્રી કૃષ્ણ ભગવાને પણ અત્યંત અત્યાચારી નરકાસુરનો વધ કર્યો હતો ને, તે વખતે ઉજવણી કરવા લોકોએ દીવા પ્રગટાવ્યા હતા બધે. તો પછી આપણે લક્ષ્મી પૂજા કેમ કરાવીએ છીએ? ગીતા, દેવતાઓ સાથે મળીને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું હતું. એ વખતે પારિજાત, ઐરાવત, ચંદ્ર અને પછી હળાહળ ધન્વંતરી એ બધા પ્રગટ થયા, અને એ જ સમયે મહાલક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા. એમને જોઈને બધા દેવો ખુશ થઈ ગયા. મહાલક્ષ્મીજીના સ્વાગત માટે એમણે પણ વિશેષ પૂજા કરીને ઉજવણી કરી. બસ ત્યારથી જ લક્ષ્મી પૂજનની પરંપરા શરૂ થઈ છે. મતલબ આજે આપણે જે વિશેષ પૂજા કરાવી રહ્યા છીએ ને, એ લક્ષ્મી પૂજન. બાપરે, એક પૂજાની પાછળ કેટલું પૌરાણિક મહત્વ છે, સાંભળીને તો મને બહુ જ આનંદ થઈ ગયો. આપણે સાંભળા કરીએ તો પણ ક્યારે પતે નહીં એવી અનંત કથાઓ છે પુરાણોની. અનંત આકાશ એવી નહીં, પણ અનંત આકાશથી પણ વધારે છે એમ કે. ચકુ, પેલી ઉડાવવા વાળી તુક્કલ લઈ આવ ને. દીદી, તું આટલું ટેન્શન કેમ લેવી છે? હું ઓપન કરી આપીશ તને. તું કરીશ? અરે આવું કેમ બોલે છે તું દીદી? ખાલી એક સ્ક્રુડ્રાઈવર થી મેં કેટલી બેંકના લોકર્સ ખોલ્યા છે. તો પછી આ તો એક મામૂલી લોકર છે, એમાં કોઈ મોટી વાત નથી. મારી મેડમે અહીં કેમ મોકલ્યું છે ખબર છે? તારી મદદ કરવા માટે. એટલે યુ ડોન્ટ વરી, હું બધું જોઈ લઈશ. અરે આવું લોકર ખોલવું એ તો મારા ડાબા હાથનો ખેલ છે. જય બજરંગબલી! ઓય માં મરિયો! શું થયું? નાટક કરી રહ્યો છે. અરે દીદી, નાટક તો તમે કરી રહ્યા છો. અહીં મારો હાથ ભાંગી ગયો છે અને તમે કહો છો કે હું નાટક કરી રહ્યો છું? શું થયું છે એવું પૂછતી નથી. આ કઈ લોકર છે? આ ખાલી લોકર નથી, આ તો આયર્ન લોકર છે. પણ હું હાર માનવાનો નથી. હારની આગળ જીત હોય છે, હું એવું માનવા વાળો માણસ. તું ટેન્શન કેમ લઈ રહ્યો છે? ભલે ના ખુલે, આપણે એને બાળી નાખીએ, બધું ખતમ થઈ જશે. અરે દીદી, પણ આ લોકરમાં શું છે એ તો જાણવું જોઈએ ને. તમે કોઈ પણ કામ કરતા હો ત્યારે તમારે એ વિશે બધું જાણવું જોઈએ એવું વડીલોએ કહ્યું છે.
આમાં શું છે જાણ્યા વિના આ લોકર બાળી દેવાનો શું મતલબ છે બોલ? દીદી, આ આટલું સ્ટ્રોંગ લોકર છે મતલબ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોવી જોઈએ. જે કરવું હોય એ કર. મારી કોઈ રિસ્પેક્ટ જ નથી, માત્ર અપમાન છે. આ લોકર કેવી રીતે ઓપન કરવું? ગમે તે રીતે ઓપન કરીને જ રહીશ. એ કડપ્પા. અરે દીદી, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજે. તું મને ગનથી કેમ શૂટ કરવા માંગે છે? હું તો એક ગરીબ છોકરો છું. તારું નામ લઈને જ્યાં ત્યાં કામ કરીને હું મારું જીવન ગુજારી લઈશ. મને છોડી દે દીદી. મમ્મી, દીદી, તે લોકર ને શૂટ કર્યું? અરે હું તો સાચો પુરુષ છું, આવી રીતે ગન બુલેટ થી ડરી જાઉં એટલો ડરપોક નથી. એ તો લોકર બહુ સરળતાથી ખોલી નાખ્યું દીદી. બહુ જ મોટો હાથ માર્યો છે. હું તો સુપર દીદી. પરમ દિવસે હું એમના ઘરે ગયો હતો ત્યારે મેં બધે જ જોઈ લીધું હતું, પણ મને તો એક રૂપિયાનો સિક્કો પણ મળ્યો નહીં. અને તે એક જ ઝાટકે આટલો મોટો હાથ માર્યો, મતલબ વાહ, તું તો ખેલાડી છે, બહુ જ મોટી ખેલાડી છે દીદી. શટ યોર બ્લડી માઉથ. હું ગઈ હતી ડોક્યુમેન્ટ્સ લેવા માટે, પણ એ તો મળ્યા નહીં. આ સોનાનું હું શું કરું? હવે હું દીદીને શું જવાબ આપીશ? દીદીનો ફોન આવી રહ્યો છે, હવે હું શું કહું એને? ડોક્યુમેન્ટ્સ એ બધે ઘરણા ઉઠાવી લાવી છું, કેવી રીતે કહું એને? ફોન કેમ નથી ઉપાડતી? ફોન ઉપાડવામાં શું પ્રોબ્લેમ છે ને? અરે જો એ ફોન ઉપાડતી નથી તો વારંવાર ફોન કેમ કરી રહી છે તું? ફોન આપ મને. આપ મમ્મા, હું તો નાનપણથી જ પૂજા જોતો આવ્યો છું, પણ ક્યારે એનું કારણ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. પણ આજે આ પૂજા વિશે જાણવાની બહુ ઈચ્છા થઈ રહી છે. આજના દિવસે આ પૂજા વિશે જાણવું સાંભળવું એ તો પુણ્યનું કામ છે. તો પછી થોડું પુણ્ય અમને પણ કમાવા દે કેને મમ્મી? બલી રાજા ચક્રવર્તી હતા, મહાબલી કહેવાતા હતા. ચક્રવર્તી રાજા બલી એમની પ્રજાનું બહુ સરસ રીતે ધ્યાન રાખતા હતા. રાક્ષસોના રાજા હોવા છતાં દાન ધર્મના કાર્યમાં બહુ આગળ પડતા હતા, પણ એમને અહંકાર આવી ગયો હતો કે એ બહુ સારા રાજા છે અને પ્રજાનું ધ્યાન રાખે છે. બીજી તરફ બલિનું વર્ચસ્વ વધતા દેવલોક જોખમમાં મુકાઈ જશે એવા વિચારે બધા જ દેવતા વિષ્ણુ પાસે ગયા. પછી બલિ રાજા પાસે વિષ્ણુ ભગવાન વામન અવતાર લઈને ગયા અને બલિ રાજા પાસે વચન લીધું કે એમને 3 પગલા જેટલી જમીન દાનમાં આપે. બલિરાજા વામન અવતાર વિષ્ણુને એ જ્યાં કે ત્યાં એમને 3 પગલા જેટલી જમીન આપવા માટે વચનમાં બંધાઈ જાય છે. 3 પગલા જમીન આપવા માટે વામન ભગવાન તૈયાર થાય છે ત્યારે એમનું કદ આકાશને આંબવા લાગે છે. એક પગલું ધરતી પર અને બીજું પગલું આખા બ્રહ્માંડ પર મૂકે છે.